人力体都把输的是吧，谁把不认真的输的得了。અને પ્રેમ પૂર્ણતયા આપણું જીવન પ્રેમથી ભરપૂર હોવું જોઈએ. જીવ માત્ર પરત્વે મને તમને પ્રેમની અનુભૂતિ થવી જોઈએ એનું નામ પ્રેમ. બીજું કે આપણા ઈષ્ટદેવ અલગદણી હરિ એના ચરણમાં પૂર્ણતયા વિશુદ્ધ પ્રેમ હોવો જોઈએ અને એ બધો ગુરુની કૃપાથી થાય. એ પ્રેમ ત્યાર પછી બીજું જે સૂત્ર ત્રીજું સોપાન એ સંકીર્તન. હું તમે જે હરિ નામનો નાદ બ્રહ્મ જગાવીએ છીએ એ સંકીર્તન કરે છે. એ સંકીર્તન ભક્તિ માની તમારે આપણે ખ્યાલ નહીં હોય પણ આપણે સાંભળ્યું છે બધાએ સમજવામાં આવ્યું હોય કે ગૌરાંગ પ્રભુ છે કૃષ્ણ પરમાત્માનો અવતાર છે. ભગવાનનો એક અવતાર ગૌરાંગ પ્રભુ તરીકે થયો અને એ ગૌરાંગ પ્રભુ જે છે ને એણે નાનપણથી ભગવાન કૃષ્ણ પરમાત્માની એવી દ્રઢ ભક્તિ કરી કે જ્યાં જ્યાં એ જતા ને ત્યાં કીર્તન ભજન કરતા કરતા એવી સ્થિતિ આવતી કે સામે કોઈ રાધા કૃષ્ણની મૂર્તિ જોવે અને માં રાધિકા અને કૃષ્ણનું સ્વરૂપ જોવે એટલે ગૌરાંગ પ્રભુ કીર્તન કરતા કરતા એવા મદમસ્ત બને કે પોતે સમાધિમાં ભાન ભૂલી અને બેસુદ્ધ થઈ જતા. આવો ભાઈઓ આવો ભાઈઓ આવો બહેનો બધા ગંગા Oh,
Oh,
સદગુરુના ચરણના સેવન ઉપર ભાર મૂકો.
ચોથા સોપાનમાં મને તમને રામદેવજી બાબા એ ચોથા પરમાણમાં એ સમજાવ્યા. આપણી કથાના આમંત્રણને માન આપી અને અનેક સજ્જનો મહાપુરુષો આવે છે એટલે પાંચેક મિનિટમાં આપણે એમનું સન્માન વિધિ આદિ કરી લઈએ. અને કાલે શનિવાર 15 તારીખ અને શનિવાર એમાં આપણા મોરી ગામમાં જ સાંસ્કૃતિક પ્રોગ્રામ આપણી સંસ્થા નિમિત્તે કાલે રાત્રે 8 વાગ્યે એ રાખવામાં આવ્યો છે, જેમાં એ પ્રોગ્રામમાં સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના બાળકો પ્રોગ્રામ રજૂ કરશે અને જે કંઈ એમાંથી કોઈ ન્યોછાવર રાશિ લાણી પેટે જે કંઈ ધનરાશિ ભેગી થશે એ તમામ આ સંસ્થાને સમર્પિત થશે. ખૂબ જ ધન્યવાદ દરેક ધર્મપ્રેમી એ ભક્તજનોને. અમારે આયોજક મિત્રો જણાવે છે કે જરૂર પધારજો, એટલા માટે કે બાળકો આપણા જ ગામના છે, આપણા પોતાના છે, એના એ પ્રોગ્રામને આપણે પ્રોત્સાહિત કરવા માટે આવવાનું છે. કાલે રાત્રે 8 વાગ્યે હું પણ જરૂર આવવાનો. વગેરે તમને નિહાળવા જોવા મળશે. ખૂબ જ ધન્યવાદ. તેનુભા સનુભા નાયાણીપા એમના તરફથી છે. ખૂબ જ સાધુવાદ ધન્યવાદ. આપણે કથાના આમંત્રણને માન આપી અને મહંત શ્રી મોહનગીરી બાપુ પધાર્યા છે. ખૂબ જ ધન્યવાદ. તાળીઓની વધારી લઈએ. અને અમારે સુરેન્દ્રનગરથી કેપી આચાર્ય સાહેબ ગુદેવ ઘરના સકાર ગત ગંગાના ગોઠી છે. ઓ હા, એકલા એકાંતિક આરાધક છે. Thank you.
એટલે એ આપણા સદાવાડી મંદિરના મહંત શ્રી મુકેશભાઈ એમને અને વક્તા સન્માન કરે છે અને મહંત ને મુકેશભાઈને પીતાંબર વસ્ત્ર આસન વગેરે પૂર્ણ માથી પ્રદાન કરે છે. એ સિવાય એક જોડી કપડાં સહિત એ મુકેશભાઈના ધર્મપત્નીને પણ અર્પણ કરે છે. ધન્યવાદ. એક સોનાની નાકની ચૂની પણ અર્પણ કરે છે મુકેશભાઈના ધર્મપત્નીને. ખૂબ જ ધન્યવાદ. અને સાધુ સંતોને બેસવાને માટે ગોદડી જોઈએ એટલે ગોદડી બધું અર્પણ કરે છે. મુકેશભાઈના માતુશ્રીને પણ એક જોડી કપડાં વસ્ત્ર ઉપર આપીને સન્માન કર્યું. ખૂબ જ ધન્યવાદ. કોઈ કાલ જશે એવું અમારે રાજેન્દ્ર સાહે એના કાવ્યોમાં
આ મન પાચન નો મેળો છે બાપ, પ્રેમ નો મેળો, સેવા, પ્રેમ અને સંકીર્તન. આ સૂત્ર તમે આત્મસાત કરી લેજો. સેવા, પ્રેમ અને સંકીર્તન આ ત્રણ જેનું સંકીર્તન પાકી જાય ને એ પામી જાય. પેરોને કબજે કરી એની સાથે યુદ્ધ કરી અને ગુફામાં એને કાયમને માટે નિવાસસ્થાન આપી દીધું, એના ભોજનની વ્યવસ્થા કરી દીધી કે બીજના એના પ્રસાદ અમારા, દશમનો એકાદશીનો પ્રસાદ એ તારો, એમ કરી પેરોને કાયમને માટે બધી જે ત્યાંની પ્રજા હતી એને ભૈરવના ત્રાસમાંથી મુક્ત કરી. ત્યાર પછી રામદેવજી મહારાજ ગુરુદેવની પાસે આવ્યા, પાસે આવ્યા બાલકનાથ બાબા. એ વખતે એને એવું કહે છે કે ગુરુદેવ, હવે તો હું મારા ઘેર જવા માંગુ છું, બાબા મને રજા આપો. એ વખતે બાલનાથ બાબા પૂર્વના ગંગાચાર્યજીનો અવતાર છે, મને રજા આપો. ગુરુદેવ એવું જ્યારે સંબોધન કર્યું એટલે બાબાએ એવું કીધું કે હું તમારો ગુરુ ક્યારથી થઈ ગયો. ગુરુએ એ વખતે મનમાં વિચાર કર્યો કે જે ભૈરવની સાથે યુદ્ધ કરે અને એની સાથે વાત ભીડી અને એને જે ગુફામાં પૂરી આની શિલા મૂકી શકે એ કોઈ સામાન્ય માનવી નથી. ગુરુની જાગૃતિ થઈ અને ગુરુએ મનોમન વિચાર કરી લીધો કે આ છે કોઈ પરમ તત્વ લાગે. રામદેવજી બાબાની ચેતનાને ઓળખી લીધી, મનમાં નક્કી કરી લીધું કે આની મારે વધારે લાંબી પરીક્ષા નથી કરવી, પણ એક નાનકડી પરીક્ષા કરી લઉં. એટલે ગુરુએ એવું કીધું કે મને ગુરુ કેમ કહો છો, હું તમારા, મેં તમને દીક્ષિત નથી કર્યા, ક્યારથી ગુરુ થયો? એટલે રામદેવજી બાબાએ બહુ સુંદર જવાબ આપ્યો કે જ્યારે તમે મને તમારી ગોદડી ઓઢવાની માટે આપીને અને ગોદડી જ્યારે ઓઢાડીને ત્યારે તમે બે હાથ મારા માર્ગે મૂક્યા, મારા પાસે હાથ મૂક્યા અને હું દીક્ષિત થઈ ગયો. એટલે મેં તો મનોમન તમને ગુરુ માની લીધા છે, હવે તમે મને સ્વીકારો ન સ્વીકારો. રામદેવજી બાબાએ મનોમન હસવા લાગ્યા અને ગુરુને વિચાર આવ્યો કે નહીં, ખરેખર આ પરમ તત્વ છે એ નક્કી છે. છતાંય પોતાની પાસે જે કમંડળ હતું એ કમંડળ આપ્યું. કમંડળ રામદેવજી બાબાને એમ કહે છે કે જાઓ અત્યારે આ પાણી આમાં લઈ આવો, સામે વાવડી છે ને એમાંથી પાણી લઈ અને અહીં મારા સુધી આવો, પાણી મને લાવી આપો અને પછી તમે તમારા ઘેર પધારો, એવું લાગે કે હું તમને મૂકવા આવીશ, જા પાણી લઈ આવો. અને એ વખતે રામદેવજી બાબા વાવડીની પાસે પાણી લેવા જાય છે, ત્યાં પાણી લેવાની ચેષ્ટા કરે તો વાવડીમાં તો પાણી હતું જ નહીં. મનમાં વિચાર આવ્યો કે આ ગુરુદેવ મારી પરીક્ષા કરે, પાણી હોય તો મને કહે જ નહીં. હા, ને પછી એ વખતે એવું અદ્ભુત ચરિત્ર કર્યું કે વાવડી જે હતી ને વાવડીમાં રામદેવજી બાબાએ પોતાનો વીર ગેડિયો જમણા હાથમાં લઈ અંદર તળીએ આમ પછાડ્યો, હા, અને પાણીના પૂર આવ્યા. એવા પાણીના પૂર આવ્યા કે ગેડિયો તળીએ પડ્યો તો ત્યાંથી તરતો તરતો છેક ઉપર આવ્યો, પાણી ઉભરાણું, અને ગેડિયો બાબાએ હાથમાં લઈ લીધો અને કમંડળ ઉપરથી છલકાતા પાણીમાં ભરી લીધો અને આપ્યો. ગુરુના ચરણમાં આવી અને પાણીનું કમંડળ મૂકી દીધું. અને એ વખતે ગુરુને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે નક્કી આ પરમ તત્વ છે. એટલે બાલનાથ બાબા એ વખતે એમ કહે છે કે તમે કોણ છો, આ સ્વરૂપે આજે આ કેમ આવ્યા છો, મને આશ્ચર્ય થાય છે, તમારી ઓળખાણ આપો મને. ને એ વખતે રામદેવજી બાબાએ એવું કહ્યું કે અમે તો અલખના ધણી અને એ અલખના દેશમાંથી આવનારા છીએ અને અમારું નામ રામદેવ છે, અજમલના અમે કુંવર છીએ. અને પછી ભક્તિની ઓળખાણ એ વખતે આપી ગુરુ.
રામદેવજી બાબાએ મનમાં ઈચ્છા કરી કે હવે મારે મહેલમાં જવું છે, ઘરે જવું છે, એટલે ગુરુ એમની સાથે આવ્યા. ગુરુ અને રામદેવજી બાબા બે ધીમે ધીમે મહેલ તરફ આગળ વધે, મહેલમાં આવ્યા. ગુરુ થોડા પાછળ હતા અને મહેલની અંદર રામદેવજીએ પ્રવેશ કર્યો. આ તરફ એવી ઘટના બની કે સાંજ થઈ, રાત્રિ થવા આવી તોય રામદેવજી પરત નહોતા આવ્યા. ગેડી દડાની રમત આ બાજુ રમાણી, દડો કુવાણો, એ ઘટના તો રામદેવજીને ખબર હતી, વિરમદેવજીને ખબર હતી, બીજા કોઈને ખ્યાલ હતો નહીં. વિરમદેવજીને રામદેવ બાબાએ ઘરે મોકલી દીધેલા, એટલે એને ચિંતા થતી હતી કે રમતમાંથી ભાઈએ મને ઘરે મોકલી દીધો, ભાઈ આવતા નથી. મોડી રાત થઈ એટલે અજમલજીએ બધાને ફોન કરવા નીકળ્યા. પોતાના ગામની બાગોળમાં જંગલમાં બધે શોધખોળ કરતા હતા, એ થાકી અને પછી પાછા આવ્યા. આખી રાત્રે ચિંતામાં વિતાવી અને સવારમાં જ તરત ગુરુ અને રામદેવજી પોતે પધારે. રામદેવજી બાબાએ ઘરે આવી તરત જ પિતાના ચરણમાં વંદના કરી અને કહ્યું, પિતાજી આજે તો સમગ્ર સંપૂર્ણ રાત્રે હું ગુરુદેવ બાલીનાથ બાલકનાથ બાબાના આશ્રમમાં હતો, શું કહો છો? હા, આશ્રમ વિરેન્દ્રદેવજીને પૂછે છે તો એણે એવું કીધું કે નહીં, મધ્ય રાત્રે તો મેં બાબાને ખંડમાં જોયેલા, મોટાભાઈને રામદેવજીને પોતાના ખંડમાં પોઢેલા મેં જોયા છે. આ બાજુ આટલો સંવાદ થતો હતો એમાં ગુરુદેવ પોતે આવ્યા. ગુરુએ એવું કીધું કે રાજન અન્નદાતા, ગમે તેમ તોય તમારો આ મોટો પુત્ર છે ને બહુ સુરવીર છે, એણે તો પૂરી રાત્રિ ભેરવાની સાથે યુદ્ધ કર્યું અને આપણે આ ભૂમિને કાયમ માટે ભેરવાના ત્રાસમાંથી મુક્ત કર્યું. તમારા મોટા કુંવરનું ચરિત્ર બહુ અદ્ભુત છે અને પૂરી રાત્રિએ મારી સાથે મારા આશ્રમમાં હતા. આ તરફ અજમલજીને એવો મનમાં વિચાર આવ્યો કે અરે આ રામ તો મારો એક જ છે, બાબા એમ કહે છે કે મારી સાથે આશ્રમમાં હતા. એક બાજુ આખી રાત્રે ભૈરવની સાથે યુદ્ધ કર્યું, બીજા તરફ વિરમદેવજી એમ કહે છે કે એના ખંડમાં મોડી રાત્રે આવ્યા હતા અને પોઢેલા હતા, અને ચોથો વ્યક્તિ એમ કહેતો હતો કે મહેલમાં મેં જોયા હતા, તો આ એક જ રામ કેવી રીતે આવું કરી શકે? એટલે એ વખતે ગર્ગાચાર્યના અવતારી પુરુષ એવા બાળકનાથ બાબા, એ બાબાએ વેદ ખોલી અને ગુજરાતમાં અજમલજીને કીધું કે આ તમારા મોટા કુંવર છે ને એ કોઈ એવી તેવી વ્યક્તિ નથી, એ તો કોઈ પરમાત્માનો અવતાર હોય એવું મને લાગે. આ સંવાદ અને એ થયો અને ગુરુદેવે એ વખતે સત્ય સમજાવ્યું. અજમલ રાજાને બહુ જ આનંદ થયો, ગુરુની પૂજા કરી અને ગુરુ ત્યાંથી વિદાય થયા. બાબાના આવા અદ્ભુત ચરિત્રો છે. જે કોઈ હરિભક્તજનો પૂર્ણ ભાવથી પાઠ પૂજન કરે અને સુંદર રીતે હરિ કીર્તનમાં મસ્ત બને એને પોતે સહાય કરવા જરૂર આવીશ એવો બાબાએ કોલ આવ્યો. અને જે જે ભક્તોએ પોકાર કર્યો ને બધાએ મારા પ્રભુએ જે તે સમયે આવી અને સમય સાચવી દીધો. નારાયણદાસજી એક કથા એવી પણ કરે છે કે સતી ડાલરદેહ હતા, એ ડાલરદેહ અને એનો જે પતિ હતો એ હેમડો, એ બંનેની અનંતગણીની ભક્તિ બહુ દ્રઢ હતી. પૂર્ણતયા દ્રઢતાથી એ ભગવાન ભજન કરતા, અનંતગણીની આરાધના કરતા, અને જે પૂર્ણ દ્રઢતાથી પોકાર કરે ને એની પાસે મારો હરિ આવે.
એ સતી ડાલર દેવી વાત તમને કહું એ પહેલા એક નાનકડી વાત મને યાદ આવી. એ ભાગવતનો પ્રસંગ છે કે જેમાં પૂર્ણ ભાવથી પશુ હોવા છતાં જેને પોકાર કર્યો છતાંય મારો હરિ ગરુડ ચરી નાખ્યો. અને એ જો કોઈ તત્વ હોય તો એ ગજેન્દ્ર નામનો હાથી. પરિવાર સહિત સ્નાન કરતો હતો સરોવરમાં. જયારે સરોવરમાં સ્નાન કરતા 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 જળ ક્રીડા કરવા લાગ્યો અને જળ ક્રીડામાં એવો મદમસ્ત બન્યો કે પોતાની સુંઢમાં પાણી ભરે, પોતાની સ્ત્રી હાથડી ઉપર ને બચ્ચા ઉપર ફેંકે, બચ્ચા એના ઉપર પાણી ફેંકે એવો મસ્તી કરવા લાગ્યો. અને એ ગજેન્દ્ર બહુ જ્યારે મસ્તીમાં મસ્ત બન્યો એ વખતે એ સરોવરમાં એક મગરમચ્છ હતો. એ મગરમચ્છે એ ગજેન્દ્રનો જમણો પગ પકડી લીધો. જમણો પગ જ્યારે પકડી લીધો એટલે ગજેન્દ્ર એ પગ છોડાવવાનો પ્રયત્ન કરે. ગજેન્દ્ર એ વખતે વારે વારે પોકાર કરી કરી લાડો પાડી પાડી અને પોતાનો પગ એ ખેંચી અને મુક્ત કરાવવા જાય અને આ તરફ જે મગરમચ્છ હતો એ પગ મજબૂતીથી પોતે પાણીમાં ખેંચે. બહુ સમજવા જેવું દ્રષ્ટાંત છે. આ જીવની ગતિ કેવી થાય છે એનો બોધ આમાં અક્ષરે અક્ષર સમાયેલો છે. સ્ત્રી પુત્ર પરિવાર મિત્ર આ બધામાં જો જીવ બહુ જ મમત્વ કરે ને તો એની કેવી સ્થિતિ થાય એ આ ગજેન્દ્રનું દ્રષ્ટાંત મને તમને સમજાવે. ગજેન્દ્ર જેમ જેમ પ્રયત્ન કરતો હતો એમ મગરમચ્છ અંદર ખેંચે એટલે ગજગ્રહ બહુ જ મજબૂત બન્યો. અને પછી તો એવું બન્યું કે જે સ્ત્રી હાથણી એની પાસે ને પાસે રહેતી હતી એ હાથણી ધીમે ધીમે પાણીમાંથી બહાર નીકળી ગઈ. એની પત્ની હતી છતાંય એ બહાર નીકળી ગઈ. એના ત્રણ બચ્ચા હતા એ ત્રણ બચાય તે. એને એમ થયું કે આપણા પિતા હવે મુશ્કેલીમાં છે, આપણે કંઈ કરી શકવાને સમર્થ નથી, પાણી બહુ છે એટલે એક પછી ત્રણેય બચ્ચા બહાર નીકળી. એ બચ્ચા બહાર નીકળી ગયા, હાથની બહાર નીકળી ગઈ. આ બધું જોવે છે એટલે ગજેન્દ્રને આંખમાં આંસુઓની ધારા વહેવા લાગી. મારા જ સભ્યો છે, મારા જ પરિવારના છે, તોય મને મદદ નથી કરતા એવો ભાવ દ્રઢ થયો. ગજેન્દ્ર એ વખતે 14 અશ્રુઓની ધારાથી વહેવા લાગ્યો. ગજેન્દ્ર એ વખતે રડવા લાગ્યો અને મનમાં એવું થયું કે હવે મને કોઈ નહીં છોડાવે એટલે હવે હરિને હું યાદ કરું. પોતાના પૂર્વજન્મમાં એને ભગવાનના ચરણ પ્રત્યે પ્રીતિ હતી એટલે એને સંકટ સમયે હરિ યાદ આવ્યો. હરિ યાદ આવ્યા એને એવો ગજેન્દ્ર પોકાર કરવા લાગ્યો, નાદ બ્રહ્મ કહ્યો અને આર્તભાવે હરિને વારંવાર પ્રાર્થના કહેવા લાગ્યો કે હે પ્રભુ પધારો. વારંવાર પ્રાર્થના કરતો કરતો ગજેન્દ્ર રડવા લાગ્યો અને એ જ્યારે આર્તભાવે પ્રાર્થના થઈ એટલે હરિને વૈકુંઠમાં સંભળાણી. વૈકુંઠમાં હરિએ નાદ બ્રહ્મ પોતે સાંભળ્યો એ સાંભળતા એ તરત જ હરિએ એક પળનો વિલંબ ન કર્યો અને ગરુડ ઉપર અસવારી કરી અને પધારે. ગરુડજી ઉપર અસવારી કરી હરિ શંખ ચક્ર ગદા અને પદ્મ જેને ધારણ કર્યા છે એવું પરમ અદ્ભુત સ્વરૂપ એવા હરિ આવ્યા. હરિએ એક વખતે હરિને આવેલા જોઈ અને ગજેન્દ્ર બહુ ભાવિભોર થઈ ગયો. મનમાં વિચારે છે મેં
ઓકાર કર્યો અને પ્રભુ મને મુક્ત કરવા આવ્યા. સરોવરમાં તો બીજું શું થઈ શકે, અને આ તો પશુ હતો એટલે સ્તુતિ પણ શું કરે, એટલે કાંઈ નહીં થઈ શકવાથી એ વધારે રડવા લાગ્યો અને એને પોતાની સૂંઢથી બાજુમાં કમળના પુષ્પો હતા એમાંથી એક કમળ લઈ હરિના ચરણ તરફ મૂક્યું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોગે ભક્તા પ્રયચ્છતિ અશ્નામીમે કામ્યમ, એવું કહે છે ગીતા. ભગવદ ગીતામાં કૃષ્ણ કનૈયાએ કહ્યું છે, હે અર્જુન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પુષ્પ પત્ર એટલે તુલસી પત્ર. અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું અને એની જ્યારે કસોટી કરી એટલે એ પત્ર હરિના ચરણમાં કમળ નું અર્પણ કર્યું અને હરિએ તરત જ એને મુક્ત કર્યા. પુષ્પમ ફલમ તોયમ, ફળમાં જો કોઈ અર્પણ કર્યું હોય ને તો આ સમગ્ર ઇતિહાસની અંદર સબરી દેવીએ જે ફળ આપ્યા ને મારા રામજીને, એવા ફળ કોઈ ન આપે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તોયમ એટલે પાણી. એ જે પાણી એનો જો કોઈ દાખલો હોય ને તો એ દાખલો એ આપને આપો કે જ્યારે કૃષ્ણ પરમાત્મા પાંડવોની સાથે હતા અને એક સમયે એની કસોટી કરવા માટે દુર્વાસા આવ્યા, બધા જ ઋષિ મુનિઓ સાથે છે, અને એ વખતે જમવાની તૈયારી કરો, અમે તો જમવાના છીએ એવું કહ્યું. અને દ્રૌપદીને વિચાર આવ્યો કે આપણે તો આ પાંચ એકલા રહી છે, આપણું માન માન કરી છે, એમાં બધા ઋષિમુનિઓને કેવી રીતે જમાડીશું. દુર્વાસાએ કીધું હતું તમે હમણાં સ્નાન કરીને આવી છે, જમવાની તૈયારી કરી રાખજો. પરંતુ સાથે કૃષ્ણ પરમાત્મા હતા ને એટલે કૃષ્ણ પરમાત્માએ કીધું, ચિંતા કરીશ ને બેન, હું બધું સંભાળી લઈશ. એ વખતે પાંડવોએ પણ દ્રૌપદીએ જે ભાજી બનાવેલી એ માટીના પાત્રમાં એ ભાજી હતી એ બધાએ જમી લીધેલું, એ સાફ કરી અને એક બાજુ મૂકી દીધેલું, અને કસોટી એવી થઈ કે આ દુર્વાસા આવે. દ્રૌપદીએ તો આ પાડી દીધી કે વાંધો નહીં પધાર. દુર્વાસા પોતાના શિષ્યો ઋષિગણોને સાથે લઈ સ્નાન કરવા ગયા અને આ બાજુ કૃષ્ણ પરમાત્માને વાત કરી, પ્રભુ આ તો આવી કસોટી થઈ છે, શું કરશું. કૃષ્ણ કનૈયાએ એવું અદ્ભુત ચરિત્ર કર્યું. કનૈયાએ કીધું કે એક કામ કર બેન, તે કઈ રસોઈ બનાવી છે? બનાવી તો છે, પણ એ બનાવી તે બધી રસોઈ તો આપણે બધા પ્રસાદી લઈ લીધી, શેમાં બનાવી હતી લાવજો. એટલે જે પાટી હતો માટીનું પાત્ર એ લાવી અને બતાવ્યું કે આમાં બનાવી હતી ભાજી, એ બધા એને જમી લીધી છે, પ્રસાદી લઈ લીધી. પ્રભુએ પાટી હાથમાં લઈને તપાસ કરી, અંદર એક પાંદડું ભાજીનું ચોંટેલું, અને એ પાંદડું પ્રભુએ મોઢામાં મૂક્યું અને કીધું કે હવે બેન એક લોટો પાણી લાવ્યો એટલે પાણી પી લીધું. ભગવાને ત્રણેય લોટો એની ભૂખ પચી ગઈ, મીઠાઈ ગઈ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, પાણી. યોગે ભક્તા પ્રયચ્છતિ અશ્નામીમે ત્વમ. અશ્નામીનો અર્થ સંસ્કૃતમાં, અશ્નામી શબ્દનો અર્થ એવો ગુજરાતી થાય છે, હું ખાઉં છું, સ્વીકારું છું એવું નહીં, હું એને ખાઈ જઉં. જો મને ભાવથી આપે ને તો હું એ ન જોઉં કે આને ફૂલ કહેવાય, ખવાય કે ન ખવાય, હું ખાઈ જઉં. રચના કરી અનેક સાધુ સંતો આવ્યા છે.
અને એ વખતે ગજગંગાના બધા જ ગોઠીઓ સાધુ સંતો મળી અને નાદ બ્રહ્મ જગાવ્યો, અલગ ધણી આરાધના શરૂ કરી. આગલા દિવસની બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને નાદ બ્રહ્મ શરૂ થયો સાંજે, અને અલગ ધણીની આરાધના એવી કરી કે પ્રભુને ત્યાં આવવાનું મન થઈ જાય. અનેક માન સંતો હાજર છે અને એની હાજરીમાં એ આરાધના શરૂ કરી છે. સિદ્ધ પુરુષોની હાજરીમાં એ આરાધના જગાવ્યો છે. દાદરદે અને ખેમડો સંવાદ કરે છે, ઓહો આપણા ભાગ્ય તો જુઓ કે આવા મહાપુરુષોની હાજરીમાં આજે આ સુવરા મંડપની આપણે રચના કરી. આપણા પુણ્ય કંઈક અહો ભાગ્ય કહેવાય. બધા બહુ જ હાજરી છે ભક્તોની, મને એમ લાગે છે કે પાણીની જરૂર પડશે એટલે હું પાણી ભરી આવું. ખેમડાએ એવું કીધું કે સતી પાણીની જરૂર નહીં પડે, સેવકો ઘણા છે એ પાણી લઈ આવશે, તમારે જવાની જરૂર નથી. લાલરદેવે બીજી વાર કીધું કે આપણા પાડોશની બહેનો જાય છે ઢેલ લઈને, લાવો ને એક બેડું હું ભરી આવું. હજી તો આરાધ ચાલુ છે, મંડપ બગાવવાને હજુ વાર છે, ત્યાં સુધીમાં તો હું પાણીનું બેડું ભરીને આવી જઈશ. હા ને એ વખતે ચાલુ છે, બધા સત્સંગ ભજન કીર્તન કરે છે. સતી દાદરદે પોતાની માથે હેર લઈ પાણીનું ભેડું લઈ અને ભરવા જાય છે. આજુબાજુની પાડોશની બહેનો પણ સાથે પાણી ભરી અને વળતાએ ચોકમાં જ્યાં પહોંચ્યા એટલે એ ગામનો જે રાજા હતો રણસિંહ, એ ઉપાત્ર ભ્રષ્ટાચારી હતો, ઉપાત્ર હતો, પોતાનું સમગ્ર જીવન એ પોતે વ્યભિચારમાં બીજા લોકોને ત્રાસ આપવામાં એમાં જ પોતાનો સમય વ્યતીત કરતો. સવારમાં વહેલો ઉઠી પોતાના જરૂખામાં એ પોતે બેઠો હતો. એણે તરત જ એની દ્રષ્ટિ આ સતી દાદરને જે જતા હતા પાણીનું બેડું લઈને એના ઉપર કરી. પોતાની કુદ્રષ્ટિ કરી મનમાં કુવિચાર એ પ્રગટ થયો અને એ વખતે રણસિંહ પોતાના જરૂખામાંથી જોર મૂકી નીચે આવ્યો. નીચે આવી પોતાનો જે ઘોડો હતો એ ઘોડા ઉપર અશ્વારી કરી ગામનો જે ચોક હતો એ ચોકને લોકો માણેક ચોક કહેતા હતા, એ માણેક ચોકમાં આવી માણેક ચોકની વચ્ચે દાદરદેવને બોલાવે. શું કામ છે અન્નદાતા? હા એ વખતે આ રણસિંહ એવું કહે છે કે તમારે આવું માથે બેડું લઈને પાણી ભરવાની જરૂર નથી, અમારી સાથે અમારા રાજમહેલમાં પધારો, તમારે કાયમ ને માટે પાણી બેડા ભરવાની જરૂર નહીં પડે. સતી દાદરદેવ કહે છે કે રણસિંહ અમે તો અમારા અલગ ધણીના આરાધક છીએ, અમે
તમે આવી જે વાતો કરો છો ને તમારા મોઢે શોભતી નથી, હું તો તમારી દીકરી સમાન છું. કથામાં તો એનો સંવાદ બહુ આપ્યો છે, પણ અંતમાં કાદરદેવને એ વખતે બહુ છંછેડે છે અને સતી એ વખતે એમ કહે છે કે રણસિંહ હવે તમારો યોગ નજીક આવ્યો છે, હવે જરૂર મારો અગર ધણી તમને દંડ દેશે એમ કહી અને સતીએ પોકાર કર્યો. અને સતીએ એ જ વખતે રણસિંહને જે કહેવું તે કહી દીધું. અને આટલો સમાજ જ્યાં ચાલતો હતો ત્યાં સતીના ઘરે જે સૌરા મંડપ રચના કરેલી આલાપ જગાવેલો, એ બધો જ આલાપ જગાવતા જગાવતા સંતો મહાપુરુષો બધા માણેક ચોકમાં આવી પહોંચ્યા. માણેક ચોકમાં બધા ભેગા થઈ ગયા અને બધાએ ભેગા થઈને આ દ્રશ્ય જોયું. બધા પોકારીને કહેવા લાગ્યા આ રણસિંહને કોણ સમજાવે, મારો અલગ દણી એને દંડ આપશે, મારો અલગ દણી એને દંડ આપશે, એવો પોકાર કરવા લાગ્યા. સતીએ બધાની વચ્ચે એવું જાહેર કર્યું કે હવે હું અહીંયા ને અહીંયા જ મારી સમાધિ લઈશ, જીવતા જા. તમામ ગતગોઠી આદિ હરિભક્તોની વચ્ચે આવી જાહેરાત થઈ, બધાની આંખોમાં અશ્રુઓનો પ્રભાવ એવા લાગ્યો. કેવું વિચાર્યું, કેવું થઈ ગયું, ફેમડાને વારે વારે વિચારાયો કે મેં બહુ મનાઈ કરી છતાંય પાણીનું બેડું ભરવા નીકળ્યા. એ વખતે ફેમડાને સતીએ આશ્વાસન આપ્યું કે ધાર્યું તો મારા ધણી થાય બાપ. તમે મારા ધણી છો અને ધણીનો ધણી મારો અલગ ધણી છે. હેમડો એ વખતે પોતાના હૃદયને બહુ સંભાળી સમાધિની તૈયારી કરવા માટે સાધુ સંતો અનેક સત્સંગીઓના સમાજની વચ્ચે સમાધિની તૈયારીઓ થવા લાગી. દાદરદેવે એ વખતે બધાને નમસ્કાર કર્યા. પૂર્ણ નાદબ્રહ્મ શરૂ થયો અને બધાની જોર જોતામાં એ જીવતા સમાધિ દાદરદેવે લીધી. સતીનો આવો નાદબ્રહ્મ જોયો બધા ચમત્કાર જોવા લાગ્યા. આ તરફ જે રણસિંહ જે રાજા હતો ને પોતાના મહેલે આવ્યો, એટલે મહેલે ત્યાં પોતાના ખંડમાં આવ્યો ને તો એના આખા શરીરે અલગ ધણીના કોપથી કોટ અને રક્તપીત નીકળવા. મારે મારે નારણદાસ બાપુ મને તમને આ કથાના માધ્યમથી એવું સમજાવવાનો પ્રયત્ન કરે કે કોઈ પણ સમયે મારા તમારા જીવનમાં આપણા જીવનમાં જો કોઈ સાચા પુરુષ કે સાધુ પુરુષ મળી જાય ને તો એ પળ પકડી લેવી અને એ જે શબ્દો આપે ને શબ્દો પકડી લેવી. જરૂર મારો તમારો આપણો ઉદ્ધાર થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. અને ઘણી વાર તો કેવું બને ખબર છે, આવા સંત પુરુષે મળે યોગ સંયોગે થઈ જાય, પણ ઘણા ભક્તો એવા હોય કે સમાજની વ્યક્તિ સમાજના કોઈ સમાજ આમ કહેશે, સમાજના લોકો આવું કહેશે એવા ડરથી સંકોચથી એ શરણાગતિ સ્વીકારતા નથી અને પળ વીતી જાય. એટલે કહે છે કે મેં તો સુધરે જાણીને તમને Thank you.
બધું જોવે છે એટલે ગજેન્દ્રને આંખમાં આંસુઓની ધારા ફેરવા લાગે. મહારાજ સભ્યો છે, મહારાજ પરિવારના છે, તોય મને મદદ નથી કરતા, એવો ભાવ દ્રઢ્યો. અને ગજેન્દ્ર એ રીતે 14 અશ્રુઓની ધારાથી વહેવા લાગ્યો. ગજેન્દ્ર એ વખતે રડવા લાગ્યો. મનમાં એવું થયું કે હવે મને કોઈ નહીં છોડાવે, એટલે હવે હરિને હું યાદ કરું. પોતાના પૂર્વ જન્મમાં એને ભગવાનના ચરણ પ્રત્યે પ્રીતિ હતી, એટલે એને સંકટ સમયે હરિ યાદ આવ્યો. હરિ યાદ આવ્યા એને એવો ગજેન્દ્ર પોકાર કરવા લાગ્યો, નાદ બ્રહ્મ કર્યો અને આર્તભાવે હરિને વારંવાર પ્રાર્થના કહેવા લાગ્યો કે હે પ્રભુ પધારો. વારંવાર પ્રાર્થના કરતો કરતો ગજેન્દ્ર રડવા લાગ્યો અને એ જ્યારે આર્તભાવે પ્રાર્થના થઈ એટલે હરિને વૈકુંઠમાં સંભળાણે. વૈકુંઠમાં હરિએ નાદ બ્રહ્મ પોતે સાંભળ્યો, એ સાંભળતા એ તરત જ હરિએ એક પળનો વિલંબ ન કર્યો અને ગરુડ ઉપર અસવારી કરી અને પધારે. ગરુડજી ઉપર અસવારી કરી હરિ શંખ ચક્ર ગદા અને પદ્મ જેને ધારણ કર્યા છે એવું પરમ અદ્ભુત સ્વરૂપ એવા હરિ આવ્યા. હરિએ એક વખતે હરિને આવેલા જોઈ અને ગજેન્દ્ર બહુ ભાવિભોર થઈ ગયો. મનમાં વિચારે છે મેં ઓકાર કર્યો અને પ્રભુ મને મુક્ત કરવા આવ્યા. સરોવરમાં તો બીજું શું થઈ શકે અને આ તો પશુ હતો એટલે સ્તુતિ પણ શું કરે, એટલે કાંઈ નહીં થઈ શકવાથી એ વધારે રડવા લાગ્યો અને એને પોતાની સૂંઢથી બાજુમાં કમળના પુષ્પો હતા એમાંથી એક કમળ લઈ હરિના ચરણ તરફ મૂક્યું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોગે ભક્તા પ્રયચ્છતિ અશ્નામીવે કામ્યમ એવું કહે છે ગીતા. ભગવદ ગીતામાં કૃષ્ણ કનૈયાએ કહ્યું છે હે અર્જુન, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પુષ્પ પત્ર એટલે તુલસી પત્ર. અમરીશ રાજાએ એકાદશીનું વ્રત કર્યું અને એની જ્યારે કસોટી કરી એટલે એ પત્ર હરિના ચરણમાં કમળનું અર્પણ કર્યું અને હરિએ તરત જ એને મુક્ત કર્યા. સમગ્ર ઇતિહાસની અંદર સબરી દેવીએ જે ફળ આપ્યા ને મારા રામજીને એવા ફળ કોઈ ન આપે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તોયમ એટલે પાણી. એ જે પાણી એનો જો કોઈ દાખલો હોય ને તો એ દાખલો એ આપને આપું કે જ્યારે કૃષ્ણ પરમાત્મા પાંડવોની સાથે હતા